તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 12 જૂન 2020ના રોજનું થ હિન્દુ ન્યૂઝપેપર જે છે એનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે, ઘણા બધા ટોપિક જે છે નવા નવા એન્વાયરમેન્ટ સાથે સંબંધિત અને ભારત અને ચાઇના વચ્ચે બીજા પણ અમુક અમુક નવા નવા જે ટોપિક જે છે એનું ડિસ્કશન આપણે આજના ન્યૂઝપેપરની અંદર કરીશું. તો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તે કયો છે? એજ્યુકેશન એટલે કે શિક્ષણ સાથે સંબંધિત છે. પહેલાં તે શું લખેલું છે કે આઈઆઈટી મદ્રાસ ટોપ ઇન્સ્ટિટ્યૂશન્સ ઇન ગવર્મેન્ટ રેન્કિંગ. ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર દ્વારા એક રેન્કિંગ તૈયાર કરવામાં આવેલી છે. પહેલાં તો એ રેન્કિંગનું નામ ખબર હોવી જોઈએ, રેન્કિંગ કયું મંત્રાલય તૈયાર કરે છે એ ખબર હોવી જોઈએ, અને એ રેન્કિંગની અંદર પહેલો રેન્ક કોનો છે એ ખબર હોવી જોઈએ. બરાબર, જીપીએસસીની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને યુપીએસસીમાં પણ આ જ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો મોસ્ટ આઈએમપી બની જાય છે. બરાબર, સૌથી પહેલાં રેન્કિંગનું નામ શું છે? તો રેન્કિંગનું નામ છે એનઆઈઆરએફ. એનઆઈઆરએફ તો એનઆઈઆરએફ એટલે શું? એનઆઈઆરએફનો મતલબ થઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્ક. શું? એનઆઈઆરએફ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્ક. પહેલાં તો ડાયરેક્ટ એવું કહી દે કે એનઆઈઆરએફ રેન્કિંગ કોની સાથે સંબંધિત? એજ્યુકેશન શિક્ષણ સાથે સંબંધિત છે. અને કેવું એજ્યુકેશન? હાયર એજ્યુકેશન. હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણ. હવે વોટ ઇઝ હાયર એજ્યુકેશન એ પણ સમજીએ. અલગ અલગ પ્રકારના એજ્યુકેશનના પ્રમાણ હોય. પ્રાઇમરી એજ્યુકેશન એટલે શું થાય? તો 1 થી 8 ધોરણ આપણે જે ભણતા હોય એને શું કહેવાય? પ્રાઇમરી એજ્યુકેશન, જેને આપણે ગુજરાતીમાં પ્રાથમિક શિક્ષણ કહીએ, પ્રાથમિક શિક્ષણ. બરાબર, પછી 9-10 જે છે, 9-10 ને આ બધું એને શું કહેવાય? એને સેકન્ડરી શિક્ષણ એટલે કે માધ્યમિક શિક્ષણ કહેવાય. બરાબર, અને પછી કોલેજને એ બધું હોય એને હાયર એજ્યુકેશન કહેવાય છે. તો આ તમને ખબર હોય. એનઆઈઆરએફ તો કોલેજની અને એ બધાની સાથે સંબંધિત છે. કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો એચઆરડી મિનિસ્ટ્રી દ્વારા. એચઆરડી એટલે કે હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, માનવ સંસાધન મંત્રાલય જે છે એના દ્વારા રજૂ કરવામાં આવે છે. અને એમાં ભારતની પ્રથમ નંબરની ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો તે છે આઈઆઈટી મદ્રાસ. બરાબર, આઈઆઈટી મદ્રાસ. તો મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે ડિટેલમાં સમજાવું છું. બરાબર, એનઆઈઆરએફ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્ક, એચઆરડી મિનિસ્ટ્રી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, માનવ સંસાધન મંત્રાલય દ્વારા, પ્રથમ નંબર આઈઆઈટી મદ્રાસ દ્વારા. એટલે એક રીતે સરકાર દ્વારા આ રેન્કિંગ લોન્ચ કરવામાં આવી છે. બરાબર, તો ટોપ 10 ને આપણે વાત કરીએ. બરાબર, તો પહેલા નંબરે આઈઆઈટી મદ્રાસ કે જે તમિલનાડુની અંદર છે. બરાબર, બીજા નંબરે આઈઆઈએસસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે કર્ણાટકની અંદર છે. બરાબર, આઈઆઈટી દિલ્હી ત્રીજા નંબરે છે. ચોથા નંબરે આઈઆઈટી બોમ્બે. બરાબર, આવી રીતે છે. ગુજરાતની એક પણ ઇન્સ્ટિટ્યૂટ આની અંદર છે નહીં, આ પણ તમને ખબર હોવી જોઈએ. પહેલો નંબર યાદ રાખવાનો છે અને બીજો નંબર યાદ રાખવાનો છે તમિલનાડુની અંદર જે છે. બરાબર, પહેલા નંબર જો હાયર એજ્યુકેશન માટે આપવામાં આવે છે, અહીંયા આપેલું છે હાયર એજ્યુકેશન માટે અકોર્ડિંગ ટુ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. બરાબર, આ ફૂલ ફોર્મ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે ડાયરેક્ટ એનઆઈઆરએફ એવું પણ આપી દે. અને હવે કાલે તે અથવા 1-2 દિવસ પહેલાં તે આપણે ચર્ચા કરેલી હતી કે વિશ્વ લેવલે, વર્લ્ડ લેવલે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટીનું રેન્કિંગ આપવામાં આવેલું હતું. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ. તો આ શું હતું? તો આ વૈશ્વિક ધોરણે વિશ્વની અંદર કેટલી સારી સારી શૈક્ષણિક સંસ્થાઓ છે, કોલેજો છે, યુનિવર્સિટીઓ છે કે જેની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું છે એ આપવામાં આવેલું હતું. અને ત્યારે આપણે એવી માહિતી મળી હતી, આપણને ન્યૂઝમાં એવું આપેલું હતું કે ભારતની બહુ પહેલાં જેટલી સંસ્થાઓ હતી કે જે વિશ્વ લેવલે સારું સ્થાન ધરાવતી હતી તે ઘટી ગઈ છે. બરાબર, પહેલાં કરતાં શું છે? ઘટી ગઈ છે. અને પહેલાં જે હતી એની અંદર પણ આપણો જે રેન્ક હતો એ થોડોક ગગડી ગયો છે, એટલે કે નીચે જતો રહ્યો છે. એટલે કે આપણી શિક્ષણનું સ્તર, ગુણવત્તા જે છે એ ઘટી ગઈ છે. તો ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એ ખબર હોવી જોઈએ. અને એનઆઈઆરએફ, એનઆઈઆરએફ તો મોસ્ટ આઈએમપી છે. બરાબર, હવે એચઆરડી એટલે કે માનવ સંસાધન મંત્રાલય અત્યારે કોની પાસે છે એ તમને ખબર હોવી જોઈએ. તો કેન્દ્રીય લેવલે રમેશ પોખરિયાલ નિશંક નામના જે વ્યક્તિ જે છે એમની પાસે મંત્રાલય છે. રમેશ પોખરિયાલ નિશંક. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. બીજી પણ જો અહીંયા અમુક મહત્ત્વની વસ્તુઓ આપેલી છે એટલી બધી ડિટેલમાં જાણવાની જરૂર નથી, પરંતુ હું તમને કહી દઉં છું કે નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા. બરાબર, નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા એ લો એટલે કે કાયદો ભણવા માટે ભારતની સારામાં સારી યુનિવર્સિટી છે. પછી આઈઆઈટી ખડગપુર જે છે, આઈઆઈટી ખડગપુર એ આર્કિટેક્ચર ભણવા માટે સારામાં સારી આઈઆઈટી છે. આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એનઆઈઆરએફ એ મોસ્ટ આઈએમપી છે, એ યાદ રાખજો, એચઆરડી મિનિસ્ટ્રી દ્વારા. બરાબર, હવે બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો એન્વાયરમેન્ટ સાથે સંબંધિત ટોપિક છે અને પ્રાણીઓ, અમુક પ્રકારના એનિમલ્સ કઈ જગ્યાએ જોવા મળે છે એ મહત્ત્વનો છે. તો ન્યૂઝ શું કહે છે એ જોઈએ. ફર્સ્ટ એસ્ટિમેશન એક્સરસાઇઝ ઓફ ઇન્ડિયન ગોર ઇન નીલગિરીસ ઇન રિસન્ટ યર્સ. એટલે કે હવે અત્યારે નીલગિરીના જંગલો જે છે, નીલગિરીના જંગલો, ત્યાં ઇન્ડિયન ગોર નામનું જે એનિમલ જે છે, આ પ્રકારનું ઇન્ડિયન ગોર નામનું એનિમલ, એનું અત્યારે શું કરવાનું છે? પોપ્યુલેશન એટલે કે એમની વસ્તી ગણતરી કરવાની છે. સેન્સસ જેને ઇંગ્લિશની અંદર કહેવાય, એનું વસ્તી ગણતરી કરવાની છે. તો પરીક્ષાની અંદર ડાયરેક્ટ એવો પ્રશ્ન નહીં પૂછાય કે કોની વસ્તી ગણતરી કરવાની છે. બરાબર, પ્રશ્ન એવો પૂછાય છે કે આ ઇન્ડિયન ગોર જે છે એ કઈ
કયા એરિયામાં જોવા મળે છે બરાબર તો તે નીલગિરી નીલગિરી એરિયાની અંદર જોવા મળે છે તો આ તમને ખબર હોવી જોઈએ તો એમનું સેન્સસ સેન્સસ એ ઇંગ્લિશના પોઈન્ટની અંદર મહત્વનું થઈ શકે છે સેન્સસ એટલે વસ્તી ગણતરી યાદ રાખવાનું છે તો આ જે ડેટા જે સામે આવેલો છે આ જે વિગતો સામે આવેલી છે તો એમાં એવું પણ જાણવા મળેલું છે કે આ જે ઇન્ડિયન ગોર જે છે એનું જે હેબિટેશન એટલે કે એનું જે નિવાસ સ્થાન જે છે એ ફ્રેગમેન્ટ થઈ ગયેલું છે ફ્રેગમેન્ટ ફ્રેગમેન્ટ એટલે કે ટુકડા ટુકડાઓમાં વિભાજિત થયેલું છે કોઈ એવું નથી કે આ એક વિસ્તાર જે છે આ એક વિસ્તારની અંદર તે બધા ઇન્ડિયન ગોર જોવા મળે છે એવું છે નહીં પરંતુ અલગ અલગ ટુકડામાં એટલે કે અડધા અહીંયા રહેતા હોય અડધા અહીંયા એવી રીતે બરાબર ફ્રેગમેન્ટેશન અલગ અલગ ટુકડામાં વિભાજિત થઈ રહ્યું છે બીજો એક મહત્વનો મુદ્દો એવો પણ જાણવા મળેલો છે કે મોટાભાગના ઇન્ડિયન ગોર જે છે ઇન્ડિયન ગોર એ કોન્ફ્લિક્ટ પ્રોન એરિયામાં રહે છે એટલે કે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જ્યાં માણસ અને પ્રાણી વચ્ચે જે સંઘર્ષ થતો હોય બંને આમને સામને આવી જતા હોય એવા વિસ્તારોની અંદર રહે છે બરાબર તો આપણે આવું શા માટે જાણીએ છીએ કારણ કે સ્ટેટમેન્ટ રૂપે એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ઇન્ડિયન ગોર વિશે નીચેના વિધાનો તપાસો પહેલું કહી દે કે તે નીલગિરીમાં રહે છે અને બીજું કહી દે કે તેમનું તેઓ જે છે એમનું હેબિટેશન એ ફ્રેગમેન્ટેશન છે તો તે બંને વાક્ય સાચા પડી જાય અને ત્રીજું વાક્ય એવું કહી દે કે તે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ પ્રોન ઝોનમાં રહેતા નથી તો ખોટું વાત પડી જાય કારણ કે તેઓ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ પ્રોન ઝોનમાં રહે છે બરાબર તો આ એટલા માટે આપણે ડિટેલમાં સમજીએ છીએ બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આપણે કાલે તે એક મહત્વની વસ્તુ જોઈ હતી અને મેં તમને જણાવેલું હતું કે ગુજરાત માટે એક ગૌરવની વાત હતી લાયન સેન્સસ એટલે વસ્તી ગણતરી લાયન એટલે કે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી બરાબર તો કાલે આપણે ખૂબ મહત્વની વસ્તુ જોઈ હતી અને ત્યારે આપણને જાણવા મળેલું હતું કે સિંહની જે વસ્તી જે છે એની અંદર વધારો થયેલો છે બરાબર પરંતુ હવે આજે ન્યૂઝ આવે છે અને એની અંદર એવું કહે છે એક્સપર્ટ એટલે તજજ્ઞ લોકોનું એવું કહેવાનું થાય છે કે સિંહની જે વસ્તી ગણતરી કરવાની જે મેથડ એની જે રીત જે છે એ આઉટડેટેડ છે બરાબર આઉટડેટ એટલે કે જૂની થઈ ગઈ છે એને અપડેટ કરવાની જરૂર છે એની અંદર થોડીક નવા નવા સુધારા કરવાની જરૂર છે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની જરૂર છે રોબોટિક્સ કોમ્પ્યુટર ટેકનોલોજી આવી બધી વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર છે બરાબર હવે આની અંદર એક એવી પણ ટીકા આપવામાં આવેલી છે અને આ જે આર્ટિકલ જે છે એ તજજ્ઞો દ્વારા લખવામાં આવેલું છે અને અમુક જે ભારતના પર્યાવરણ મંત્રાલય અને અમુક આ જે વસ્તી ગણતરીમાં જે જોડાયેલા છે એમની જે છે એણે પણ પોતાના વિચારો રજૂ કરેલા છે એમને એવું કહેવા માંગે છે કે આપણે જોયું હતું કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ આ વાયરસ આવી ગયો હતો કોની અંદર સિંહની અંદર તો સીડીવી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને પછી વેક્સિન આપવામાં આવી હતી એમને રસીને એ બધું આપવામાં આવ્યું હતું તો એવું કહેવામાં આવે છે કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી જેટલા સિંહના મૃત્યુ થયા હતા બરાબર એ ઓછા ગણેલા છે બરાબર એટલે કે જેટલાના મૃત્યુ થયેલા હતા એટલા નથી ગણેલા ઘણા બધા મૃત્યુ થઈ ગયા હતા સિંહના પરંતુ આ વસ્તી ગણતરીની અંદર એટલા બધા અંકને ધ્યાનમાં લીધા નથી એની કરતાં ઓછા ધ્યાનમાં લીધા છે અને બીજું આની અંદર એવો દાવો કરવામાં આવેલો છે કે અમુક સિંહ જે છે એ ડબલ વાર ગણાઈ ગયા છે બરાબર હવે આ પ્રાણી છે તો કંઈ આને કંઈ એવી રીતે હાજરી શાળામાં જેવી રીતે હાજરી પૂરતા હોય એવી રીતે ન કહેવાનું કે ભાઈ એ અહીંયા આવી જા બી અહીંયા આવી જા એવી રીતે હોય નહીં તો કે અમુક જે છે એ ડબલ પણ ગણાઈ ગયા છે એટલે વ્યવસ્થિત આ જે રીત જે છે મેથડ એ આઉટડેટ થઈ ગયેલી છે એવું કહેવા માંગે છે જોઈ આપેલું છે મોર ડેથ્સ ફ્રોમ ધ વાયરસ સિન્સ જાન્યુઆરી કે જાન્યુઆરીથી આજે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જે છે એના કારણે ઘણા બધા સિંહના મૃત્યુ થયા હતા પરંતુ અમુક એના માટેનો ડેટા જે છે એ અવેલેબલ નથી અને એમને એમ ગણી લીધું છે એવું કહેવામાં આવે છે જો અહીંયા એક વર્ડ આપેલો છે સેન્ચ્યુરીનો મતલબ થાય અભયારણ્ય સેન્ચ્યુરીનો મતલબ શું થાય અભયારણ્ય બરાબર બીજી મહત્વની વસ્તુ સેન્ચ્યુરીનો મતલબ અભયારણ્ય થાય સાથે સેન્ચ્યુરીનો એક બીજો મતલબ પણ થાય પવિત્ર સ્થાન બરાબર જેમ કે મંદિરને આવી બધી જે પવિત્ર સ્થાન હોય એને પણ સેન્ચ્યુરી કહેવાય તો ઘણા બધા મિત્રો હશે એમનું એવું કહેવાનું થશે કે સેન્ચ્યુરીનો મતલબ તો સદીનો થઈ કે સચિન જ્યારે સદી મારે અથવા કોહલી ધોની આ બધા લોકો જ્યારે સદી મારે ત્યારે આપણે એવું નથી કહેતા કે સેન્ચ્યુરી ફટકારેલી છે તો હા સેન્ચ્યુરીનો મતલબ સદી પણ થાય પરંતુ એનો સ્પેલિંગ અલગ છે બરાબર આજે સેન્ચ્યુરી એટલે કે અભયારણ આવે તો એની અંદર એસ આવે છે બરાબર અને જે સેન્ચ્યુરી સદીનો આવે એ CENTUARY બરાબર આ તમને ખબર હોય આનો મતલબ સદી થાય CENTUARY અને સેન્ચ્યુરી એટલે અભયારણ્ય તો એ આ SANCTUARY બરાબર તો બંનેના સ્પેલિંગની અંદર અલગ અલગ છે અને ઇંગ્લિશના સેક્શનની અંદર અમુક વાર સ્પેલિંગ તપાસવાનું પણ પૂછવામાં આવે છે અથવા બંને સ્પેલિંગ વચ્ચે શું તફાવત છે એ પણ પૂછવામાં આવે છે તો આપણે બધી પ્રકારનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ પછી એવું ન થાય કે એક વિષય આવડતો હોય અને બીજો ન આવડતો હોય એટલે આ પણ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ બરાબર આગળ મહત્વની વસ્તુ જોઈએ તો જો વાઇલ્ડ લાઈફ બાયોલોજીસ્ટ મેં તમને પહેલાં જ કીધું વાઇલ્ડ લાઈફ બાયોલોજીસ્ટ કે જે આની સાથે વર્ક કરે છે બરાબર ભારતના
પર્યાવરણ મંત્રાલયની અંતર્ગત હતે વાઇલ્ડ લાઇફ સર્વે અને આ બધાની અંદર વર્ક કરે છે તો એમને પણ એવું કીધું છે કે સીડીવી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જે છે એણે 36 સિંહને 2008ની 2018ની અંદર મારી નાખ્યા હતા બરાબર એટલો ડેટા ગણતરીમાં લીધેલો છે પરંતુ 36 નહીં વધારે સિંહ મરેલા હતા એવું આમનું કહેવાનું થાય છે બરાબર આ વાઇલ્ડ લાઇફ બાયોલોજીસ્ટનું આપણે તો હવે અહીંયા ચેક કરવા જવાના નથી બીજું આમાં એવું કહેવામાં આવે છે કે આ જે રીત જે છે એ 100 વર્ષ જેટલી પણ જૂની મેથડ છે સિંહની ગણતરી કરવાની બરાબર 100 વર્ષ જેટલી જૂની મેથડ છે અને અત્યારે જે બ્લોક કાઉન્ટ મેથડ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન આ પ્રકારની મેથડનો તેઓ ઉપયોગ કરે છે પરંતુ એ મેથડ આપણી માટે મહત્વની નથી કારણ કે આપણને અહીંયા પરીક્ષામાં એવું નહીં કે સારું હલો આપણે ગીરના જંગલમાં જાવી અને તમે સિંહની ગણતરી કરવા માંડો બરાબર પણ તેમ છતાં પણ આ નામ છે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ઓર બ્લોક કાઉન્ટ મેથડ બરાબર એટલું ડિટેલમાં જાણવાની જરૂર નથી અહીંયા સિંહ ગણવાનું કહેશે નહીં બરાબર બીજી મહત્વની વસ્તુ જોઈએ તો જો કાલે આપણે વાત કરી હતી કે એશિયન લાયન એન્ડ આફ્રિકન લાયન ત્યારે મેં તમને અમુક જિયોગ્રાફીનો થોડોક ભૂગોળનો થોડોક ટોપિક પણ સમજાવેલો હતો અને મેં તમને કીધેલું હતું કે કઈ રીતે પહેલાં પેન્જિયા હતું પેન્જિયામાંથી અલગ અલગ જે પ્લેટ જે છે એ ધીમે ધીમે છૂટી પડતી ગઈ અને અલગ અલગ ખંડ બની ગયા અને ત્યારે મેં તમને એવું પણ કીધું હતું કે એશિયા અને આફ્રિકા ખંડ જે છે એ પહેલાં જોડાયેલા હતા ભારત જે છે હા જો બીજી પણ એક મહત્વની વસ્તુ કહી દઉં એ પ્રશ્ન પણ પૂછવા લાયક છે કે ભારત જો સૌથી પહેલાં પેન્જિયા હતો બરાબર એટલે કે પેન્જિયા એક જ ખંડ હતો અને એની આજુબાજુમાં જે પાણી હતું એને પેન્થાલાસા કહેવામાં આવતો હતો પછી એ જે પેન્જિયા જે છે એના બે ટુકડા થઈ ગયા બરાબર એટલે કે પહેલાં બે ખંડ બની ગયા અને બે ખંડ બની ગયા તો એમાં ભારત જે છે એ દક્ષિણ તરફ જો આવી રીતે આ જે છે બરાબર પેન્જિયા તો એના બે ટુકડા બની ગયા એક ટુકડો ઉપર ઉત્તર ભાગમાં જતો રહ્યો અને બીજો જે છે એ દક્ષિણ ભાગની અંદર જતો રહ્યો અને વચ્ચે એક સમુદ્ર બની ગયો બરાબર મોસ્ટ ટાઈમ બી આ ખબર હોય છે એક ઉત્તર તરફ જતો રહ્યો એક દક્ષિણ તરફ અને વચ્ચે સમુદ્ર બની ગયો તો વચ્ચે જે સમુદ્ર બની ગયો એને નામ આપી દીધું ટેથિસ સમુદ્ર શું આપી દીધું ટેથિસ સમુદ્ર અને આ જે નીચેનો દક્ષિણ તરફનો ભાગ હતો દક્ષિણ તરફનો ભાગ એનું નામ હતું ગોંડવાના લેન્ડ શું ગોંડવાના લેન્ડ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન હવે બની જાય છે ભારત જે છે એ ગોંડવાના લેન્ડનો જ ભાગ હતો ભારત કોનો ભાગ હતો ગોંડવાના લેન્ડનો ભાગ હતો તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ આફ્રિકા પણ એનો જ ભાગ હતો બરાબર તો પ્રશ્ન એકવાર પૂછાઈ પણ ગયો છે કે એ પ્રાચીન સમયની અંદર પેન્જિયાનું જે વિખંડન થયું ત્યારે ભારત કોનો ભાગ હતો તો ગોંડવાના લેન્ડનો ભાગ હતો તો આ ખબર હોય છે હવે જો હવે અહીંયા આવી જઈએ પાછા આ ટોપિકમાં તો આ સિંહ જે છે તો બરાબર તો આની જો આ જે કેસવાળી જે છે કેસવાળી એ થોડી ભરાવદાર દેખાય છે તો આ આફ્રિકન લાયન આફ્રિકન સિંહ છે બરાબર અને આની કેસવાળી જો અહીંયા થોડી ઓછી દેખાય છે તો આ શું છે ભરાવદાર નથી એટલી બધી ભરાવદાર છે નહીં થોડી ઓછી છે બરાબર તો આ જે છે એ એશિયન લાયન છે તો આ તમને ખબર હોય છે એક રીતે તમે એવું વિચારી શકો છો કે આની દાઢી થોડી ઓછી છે આની દાઢી જે છે એ થોડી ભરાવદાર છે એવી રીતે બરાબર જેને કેસવાળી કહેવામાં આવે છે તો આ પણ તમને ખબર હોવી જોઈએ હવે બીજો મહત્વનો ટોપિક જોઈએ તો એડિટોરિયલની અંદર આપેલું છે કે મહાત્મા ગાંધી નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગને આ બધા વ્યક્તિઓ વિશે આપવામાં આવેલું છે તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ બધું શા માટે આપવામાં આવેલું છે કારણ કે આજે જ્યોર્જ ફ્લોઇડ અમેરિકાની અંદર એક આફ્રિકાનો બ્લેક વ્યક્તિ હતો અશ્વેત વ્યક્તિ હતો એની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવેલી છે જ્યોર્જ ફ્લોઇડ બરાબર વ્યક્તિનું નામ તમને યાદ હોવું જોઈએ જ્યોર્જ ફ્લોઇડ બરાબર અને જ્યારે એને મારી નાખવામાં આવેલો તો લાસ્ટમાં એનો મરતી વખતે તેનો અંતિમ વર્ડ એનો અંતિમ શબ્દ હતો કયો આઈ કાન્ટ બ્રીથ હું શ્વાસ લઈ શકતો નથી બરાબર તો આર્ટિકલમાં રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે અત્યારે આપણે કેવા વિશ્વની અંદર જીવી રહ્યા છીએ કે જ્યાં રેસિઝમ જાતિવાદ જ્ઞાતિવાદ આ બધી વસ્તુ કે આટલી બધી હદે આગળ વધી ગઈ છે ભારતની અંદર પણ જોવા મળે છે અમેરિકા જેવા સારા એવા રાષ્ટ્રની અંદર પણ જોવા મળે છે બરાબર પાવરફુલ ડેમોક્રેસી આવા પાવરફુલ દેશની અંદર પણ જોવા મળે છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે તો પહેલાં તો આપણે આ બધી વસ્તુ છોડી અને એક વ્યક્તિને માણસ તરીકે મેન તરીકે માણસ તરીકે માનવતા દાખવવી જોઈએ અને માણસ તરીકે એને સ્વીકારવું જોઈએ એવી બધી વાત કરવામાં આવેલી છે અને કીધેલું છે કે જો મહાત્મા ગાંધીને નેલ્સન મંડેલાને આ બધા લોકો અત્યારે જીવિત હોત તો કદાચ આ વસ્તુ માટે ક્યારેય કોઈને માફ કરી શકે નહીં બરાબર તો એ પેલું છે કે વી કેન નોટ સેલિબ્રેટ આપણે કે મહાત્મા ગાંધીને નેલ્સન મંડેલાને આ બધાને એક બે દિવસ પૂરતા યાદ કરીએ છીએ કે જ્યારે તેમનો જન્મદિવસ હોય ત્યારે અને જ્યારે તેમની પુણ્યતિથિ એટલે કે મૃત્યુ દિવસ હોય ત્યારે બાકી આખા વર્ષમાં તેમને ક્યારેય યાદ કરતા નથી બરાબર તો હકીકતમાં આપણે એમના જે વિચારો જે છે એમને જે સપના જોયેલા હતા વિશ્વને કઈ રીતે બનાવવાના એના નકશે કદમ ઉપર એના કદમો ઉપર આપણે ચાલતા નથી બરાબર નેલ્સન મંડેલા નોર મહાત્મા ગાંધી લ્યુથર કિંગ માર્ટિન લ્યુથર કિંગ વિધાઉટ ઇન્વાઇટિંગ ધેર ઇમિડિયેટ એન્ડ સ્ટન્ડ રેપ્રિમેન્ટ એટલે કે એમને જે વિચારો આપેલા હતા એનું આપણે પાલન કરવું જોઈએ આખામાં એવું કહેવાનું આવે છે જ્યોર્જ ફ્લોઇડના ડાઇંગ વર્ડ એ પણ આ બધી વસ્તુ આપણને આઈ કાન્ટ બ્રીથ એટલે તો બધી જગ્યાએ લખેલું હોય છે મહાત્મા ગાંધી વિશે એક ટોપિક આપવામાં આવેલો છે તો આ તમને ખબર જોઈએ તારીખ તમારે ખાસ યાદ રાખવાની છે 7 જૂન 1893નો દિવસ હતો ત્યારે શું થયું હતું તો ત્યારે આપણા જે મહાત્મા ગાંધી જે છે એ તમને ખબર હશે કે અબ્દુલ્લા નામના વ્યક્તિ હતા ગુજરાતના
એમનો કેસ લડવા માટે ક્યાં ગયા હતા? આફ્રિકા ગયા હતા. ગાંધીજીનો જન્મ તમને ખ્યાલ જ હશે ગુજરાતના પોરબંદરમાં થયો હતો, બરાબર. અને એઓ બેરિસ્ટર હતા. શું? બેરિસ્ટર. ગાંધીજી પાસે સૌથી સર્વોચ્ચ પદવી કઈ હતી? તો સૌથી સર્વોચ્ચ પદવી જે છે એ એમની પાસે 12 એટ લો હતી, બરાબર. 12 એટ લો, લો એટલે કે કાયદો, બરાબર. આ પ્રશ્ન પણ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે ગાંધીજી પાસે સર્વોચ્ચ પદવી કઈ હતી, તો તે 12 એટ લો હતી. તો ગાંધીજી જે છે એ બેરિસ્ટર હતા, એટલે કે વકીલનું ભણેલા હતા. તો અબ્દુલ્લા નામના વ્યક્તિ હતા, એનો અબ્દુલ્લા એન્ડ અબ્દુલ્લા, એનો કેસ લડવા માટે ગાંધીજી આફ્રિકા ગયા હતા, બરાબર. તો આફ્રિકા જ્યારે ગયા હતા તો એમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી અને તેઓ પીટર મારિટ્સબર્ગ નામનું, તો એ ટ્રેનની અંદર જતા હતા. તો પીટર મારિટ્સબર્ગ નામનું જે સ્ટેશન હતું, બરાબર, રાત્રિનો સમય હતો અને એમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, એટલે તેઓ ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા. તો પીટર મારિટ્સબર્ગનું જેવું સ્ટેશન આવ્યું તો ટિકિટ ચેક કરવાવાળો વ્યક્તિ ટીસીજી હતો, એ શ્વેત હતો, એટલે કે વ્હાઇટ હતો, એટલે કે યુરોપિયન હતો. એણે જેવાતે અશ્વેત, ગાંધીજીએ અશ્વેત જોયા, બરાબર, બ્લેક જોયા, તો કે તમે કે આ ગાડીની અંદર, આ ડબ્બાની અંદર બેસી શકો નહીં. તો ગાંધીજી કે મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, હું શું લેવાનો ભાઈ? એક તો કે ના ના, એવું કે અહીંયા ન હોય, અહીંયા કે અશ્વેત અને શ્વેત વચ્ચેનો રંગભેદની નીતિ અહીંયા ચાલુ છે, એટલે તમે અહીંયા બેસી શકો નહીં. તો ગાંધીજીએ થોડીક લપ કરી કે ના ના, હું તો અહીંયા જ બેસીશ ને, આમને તેમને. તો પછી ઓલા ટીસીને મજા આવી નહીં અને ટીસીએ ગાંધીજીને તેમના સામાન સહિત ગાંધીજીને પણ સ્ટેશનની બહાર ફેંકી દીધા અને સામાનને પણ બહાર ફેંકી દીધો. અને પછી ગાંધીજી છે એ આખી રાત એ પીટર મારિટ્સબર્ગના સ્ટેશને બેઠા અને ઘણું બધું મનોમંથન કર્યું, વિચાર કર્યું, બરાબર. અને પછી એમના મગજની અંદર એવો વિચાર આવી ગયો કે આજે યુરોપિયન, આજે શ્વેત લોકો જે છે તે, તમે મને ગાડીની અંદરથી બહાર ફેંકી દીધો છે, તો હું એવો દિવસ લાવી દઈશ કે જ્યારે હું તમને મારા દેશની અંદરથી, એટલે કે ભારતની અંદરથી બહાર ફેંકી દઈશ, બરાબર. તો આ બધી વસ્તુ આપણે જોઈ. તો ગાંધીજી સાથે આ પ્રકારની વસ્તુ થઈ હતી. પરંતુ અહીંયા આપણે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાની કોશિશ કરીએ કે એ જ સમયે ભારતની અંદર પણ, એ સમયે ભારતની અંદર પણ અસ્પૃશ્યતા જે છે એ ચાલતી જતી, અસ્પૃશ્યતા ચાલતી જતી. દલિતો, અમુક દબાયેલા કુચડાયેલા આદિવાસીઓ, અમુક જે લોકો જે છે, બરાબર, મહિલાઓ, ઘણી બધી મહિલાઓની સતી થવાની પદ્ધતિ, આ બધી વસ્તુ ભારતની અંદર પણ પ્રચલિત જ હતી, બરાબર. ઘણી બધી બુકની અંદર આ બધી વસ્તુ આપવામાં આવી રહી હોય છે, પરંતુ આ ભારતની પરિસ્થિતિ જે છે એ આપવામાં આવતી નથી. તો જ્યારે આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન પૂછાય મેન્સની અંદર, તો તમે સાથે સાથે ભારતની પણ આ પરિસ્થિતિનું નિર્માણ લખો, તો તમને એક એક્સ્ટ્રા એજ મળી જાય છે અને તમારા માર્ક્સની અંદર વધારો થાય છે. જો એક મહત્વની વસ્તુ યાદ રાખો કે મેન્સની અંદર સારા માર્ક્સ મેળવવા હશે, મેન્સની અંદર સારા માર્ક્સ, તો જવાબ જે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી લખવો પડશે, બરાબર. કારણ કે ઓર્ડિનરી લખશો, સામાન્ય જવાબ લખશો, તો માર્ક પણ સામાન્ય મળશે, બરાબર. અને અસામાન્ય માર્ક, અસાધારણ માર્ક મેળવવા હશે, તો જવાબ પણ અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી લખવો પડશે. જે બીજાએ નહીં લખેલું હોય એની કરતાં કંઈક સારું, કંઈક એક્સ્ટ્રા, કંઈક ઇમ્પ્રેસિવ, એવું કંઈક લખવું પડશે, બરાબર. તો આ બધા પોઈન્ટે તમને ખબર હોવી જોઈએ, આ બધા પોઈન્ટે તમારે યાદ રાખવાના છે. તો ભારતની અંદર પણ આવી અસ્પૃશ્યતા, આ બધી વસ્તુ ચાલી હતી, અનટચેબિલિટી, બરાબર, આવું બધું ચાલુ હતું. અને તમને ખ્યાલ જ હશે આર્ટિકલ 17 નંબરની કલમ પ્રમાણે એબોલિશન ઓફ અનટચેબિલિટી, અસ્પૃશ્યતા નાબૂદી કરેલી છે. તો આ તમને ખબર હોવી જોઈએ. અને એની માટે એક 1955નો એક્ટ પણ બનાવવામાં આવેલો છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને પછી ગાંધીજીએ નક્કી કરી નાખ્યું કે હવે ભારતની અંદરથી અંગ્રેજોને ખદેડી કાઢવા છે, અહીંથી બહાર કાઢી નાખવા છે. પીટર મારિટ્સબર્ગ સ્ટેશનનું નામ પણ યાદ રાખવાનું છે, 7 જૂન 1893 પણ યાદ રાખવાનું છે, બરાબર. હવે આગળ બીજો મહત્વનો ડેટા જોઈએ તો ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ અનલોકડાઉન તો કરી દીધું છે, બધી વસ્તુ ખુલ્લી તો મૂકી દીધી છે, રિલિજિયસ પ્લેસ ને, મોલ ને, આવી બધી વસ્તુ, માર્કેટ ને, બજાર ને, આ બધું ખુલ્લી મૂકી દીધું છે. પરંતુ એના કારણે COVID-19 જે ખતરો જે છે એ વધારે થઈ ગયો છે. તમને ખ્યાલ હશે કે ભારત હવે 5મા નંબરથી સરકી અને 4થા નંબરે આવી ગયું છે. તો સારી વસ્તુ છે નહીં, કેમ કે કેસ વધી ગયા છે અને 4થા નંબરે આવી ગયું છે. એમાં પણ બીજી મહત્વની વસ્તુ શું છે, ભારતે પાછું ટેસ્ટિંગ તો ઘટાડી દીધું છે, ટેસ્ટિંગ ઘટાડી દીધું છે, તેમ છતાં પણ આપણે 4થા નંબરે આવી ગયા છે. તો તમે વિચારો કે આપણે ટેસ્ટિંગ વધારે વધારીએ તો આપણે કદાચ 1લા નંબરે આવી જઈએ, બરાબર, એવું પણ બની શકે. એટલે આપણે સાવચેતી, કાળજી રાખવાની જરૂર છે. સરકાર તો આની ઉપર એટલું બધું ધ્યાન આપતી નથી, કારણ કે સરકાર તો અત્યારે બીજે બધે ઇલેક્શનમાં અને એ બધામાં વ્યસ્ત છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો ICMR એવું કહે છે કે આ COVID-19 અત્યારે સ્લમ એરિયા, એટલે કે સ્લમને ગુજરાતીમાં શું કહે કે ઝૂંપડીવાળા એરિયા, બરાબર. જેમ કે મુંબઈની અંદર ધારાવી નામનો સ્લમ એરિયા આવેલો છે, એટલે કે ધારાવી નામની બહુ મોટી, વિશ્વની સૌથી મોટી ઝૂંપડી એરિયા આવેલો છે, બરાબર. તો એ લોકો જે છે એ લોકો કેવું હોય તો કોઈ એકદમ નજીકમાં રહેતા હોય, બરાબર. અહીંયા સ્વાસ્થ્ય
સ્વચ્છતા હાઇજીન સેનિટેશન આ બધી વસ્તુ એટલી જોરદાર હોતી નથી તો એમને આ કોવિડ 19 થવાનો ખતરો સૌથી વધારે રહેલો છે બરાબર અને એમાં પણ અત્યારે ચોમાસું આવી રહ્યું છે તો ચોમાસાની અંદર કાદવ કીચડ અને આપણા રોડની પરિસ્થિતિ તો તમને ખ્યાલ જ હશે તો રોડની પરિસ્થિતિ પણ આવી હોય છે તો સ્લમ એરિયાની અંદર તો પરિસ્થિતિ કેવી થઈ છે કાદવ કીચડ એ આપણે વિચારી શકીએ છીએ તો આઈસીએમઆરએ એવી વોર્નિંગ આપી દીધી છે કે સ્લમ પોપ્યુલેશન જે છે એ મોસ્ટ એટ રિસ્ક એ ઘણા બધા રિસ્કની અંદર છે તો સરકારે એની માટે કંઈક કરવું જોઈએ બરાબર તમે એક વસ્તુ વિચારો કે 1947ની અંદર ભારત આઝાદ થયું હતું બરાબર અને ચાઇના જે છે એ ભારત પછી આઝાદ થયું હતું 1949ની અંદર કદાચ મોટે ભાગે તો 1949માં તે થયું હતું બરાબર ભારતના બે વર્ષ પછી પણ તેમ છતાં પણ તમે એકવાર ચેક કરી લેજો કદાચ હું રોંગ હોઈ શકું છું બરાબર 1949 મતલબ કે ભારતના બે વર્ષ પછી તો તેમ છતાં પણ ભારત જે છે ભારત અને ચાઇના વચ્ચે ઘણો બધો ફેર છે કે ચાઇના જે છે એ ઘણું આગળ જતું રહ્યું અને ભારત ઘણું બધું પાછળ જતું રહ્યું છે અને 1947માં ભારતે આઝાદ થતાની સાથે એવા નિર્ણયો લીધા હતા કે ગરીબી દૂર કરવી છે બેરોજગારી દૂર કરવી છે શિક્ષણનું પ્રમાણ વધારવું છે પરંતુ ગરીબી તો હજી સુધી આપણે ભૂખમરો ગરીબી આ જે ટાર્ગેટ આઝાદી સમયે લીધેલા હતા એ 75 વર્ષ પૂરા થવાયા તેમ છતાં પણ આપણે એને અચીવ કરી શકેલા નથી બરાબર તો એક રીતે આપણું ફેઇલર ગણી શકાય છે આગળ હવે બીજી મહત્ત્વની વસ્તુ કહીએ તો કે ઇકોનોમિક રિકવરી અર્થતંત્ર આપણું અત્યારે ભાંગી પડ્યું છે તો એને રિકવર થવા માટે એને પાછું લાવવા માટે સ્ટીલ અનસર્ટિન એનો જે રસ્તો જે છે એ હજી પણ અનસર્ટિન છે અચોક્કસ છે કઈ રીતે પાછું લાવવાનું એના કોઈ પણ વ્યવસ્થિત મેપ એનો કોઈ પણ રસ્તો હજી સુધી સરકાર પાસે છે નહીં કે કોઈ બીજા વ્યક્તિ પાસે છે નહીં એ શું છે હજી અનસર્ટિન છે એવું પણ કહે છે સીઈનો મતલબ થાય ચીફ ઇકોનોમિક એડવાઇઝર શું થાય ચીફ ઇકોનોમિક એડવાઇઝર મોસ્ટ આઈએમપી છે બરાબર કારણ કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર જે છે એના દ્વારા તે ઇકોનોમિક સર્વે બનાવવામાં આવે છે ઇકોનોમિક સર્વેને ગુજરાતીમાં કહેવાય આર્થિક સર્વેક્ષણ શું આર્થિક સર્વેક્ષણ તો ઇકોનોમિક સર્વે કોણ બનાવે છે સીઈએ ચીફ ઇકોનોમિક એડવાઇઝર પરંતુ એને રજૂ કોણ કરે છે એને રજૂ કરે છે FM ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી રજૂ કરે છે આ તમને ખબર હોવી જોઈએ પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે કોણ બનાવે છે તો સીઈએ અત્યારે આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે તો તે છે અત્યારે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ કોણ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ તો આ તમને ખબર હોવી જોઈએ અને આ જે ફાઇનાન્સની દ્રષ્ટિએ ઇકોનોમિકની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ જો કોઈ પણ સલાહકારને આ બધું કાર્ય કરવાનું હોય બરાબર એડવાઇઝરનો મતલબ જ સલાહ થાય તો આ બધું સલાહ આપવાનું એ બધું કાર્ય એ કરે છે ચીફનો મતલબ મુખ્ય આર્થિક સલાહકાર ગુજરાતીની અંદર એને એવું કહી શકાય છે તો આ પ્રશ્ન પૂછાય એવો છે બરાબર હવે આગળ બીજો મહત્વનો એક એડિટોરિયલ આપેલું છે એની અંદર સમજાવેલું છે કે ઇઝ વર્ક ફ્રોમ હોમ ફિઝિબલ ઇન ધ લોંગ રન એટલે કે લાંબા કાર્ય જોઈએ લાંબા સમયે જોઈએ તો શું ઘરે બેસી અને કાર્ય કરવું એ એક સારી વસ્તુ છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું મહત્ત્વનું છે નહીં કારણ કે ઘરે બેસીને કામ કરવું એક રીતે સારું પણ છે અને એક રીતે ખરાબ પણ છે કારણ કે બધા લોકો જે છે એ ઘરે બેસીને વ્યવસ્થિત કામ કરી શકતા નથી જેમ કે મેન કોઈ વ્યક્તિ જે છે તો ઘરે બેઠે બેઠે કામ કરતો હોય તો એવું પણ બની શકે કે વચ્ચે કોઈક મહેમાન આવી જાય કોઈક મિત્ર આવી જાય ડિસ્ટર્બ કરવાવાળા આવી જાય બરાબર કોઈક મિત્ર આવી જાય તો આઈને પાછો બેસી જાય અથવા કોઈ ખાસ મિત્ર આવી જાય તો પછી વળી પાછો 10-15 મિનિટ બગડી જાય બરાબર તો કામ વ્યવસ્થિત થઈ શકતું નથી તો આ પુરુષોની વાત કરી અને મહિલાઓ માટે તો આની કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ આવી જાય કારણ કદાચ કોઈ ગર્લ જે છે બરાબર કોઈ લેડીઝ જે છે એ લેપટોપ ઉપર પોતાનું કોઈ કાર્ય કરતું હોય અને વચ્ચે હવે કોઈ મહેમાન આવી જાય તો હવે તાત્કાલિક કહી દે કે હારું હાલો તો હવે ચા બનાવો કોફી બનાવો આ બનાવો પેલું બનાવો બરાબર તો મહિલાઓનો એની અંદર લેડીઝનો ટાઈમ વેસ્ટ થઈ જાય છે તો કામ જે છે એ વ્યવસ્થિત થઈ શકતું નથી એટલે એનો મતલબ એવો નથી કે ઘરે બેઠા કામ થતું જ નથી એવો નથી જરાય પરંતુ જે ઇઝ જે સરળતા જે પ્રકારની ફેસિલિટી જે છે એ ઓફિસની અંદર મળે છે એ પ્રકારની ફેસિલિટી જે છે એ ઘરે મળતી નથી તો આ તમને ખબર હોવી જ જોઈએ અને અત્યારે પણ તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને હવે વોટ્સએપ દ્વારા ઓનલાઈનને આવી રીતે ભણાવો 5મા ધોરણથી ઉપરના બાળકો જે છે એમને ઓનલાઈનને આવી રીતે ભણાવો તો ઘણા બધા શિક્ષકો વાલીઓને એ બધાને ફોન કરીને જણાવે છે કે હવે અમે તમને ઓનલાઈન બાળકોને ઓનલાઈન ભણાવ્યા તો હવે વાલીઓ પણ અમુક સમજતા નથી વાલીઓ પણ સામેથી હવે એવો જવાબ આપે છે કે અમે જ્યારે પેરેન્ટ્સ મિટિંગમાં આવતા હતા ત્યારે તો તમે એમ કહેતા હતા કે બાળકોને મોબાઈલ ન આપો અને હવે તમે એમ કહો છો કે બાળકોને મોબાઈલ આપો અને કે આને અહીંયા એક બીજો પ્રશ્ન પણ ઉદ્ભવે છે કદાચ અત્યારે આપણે બાળકોને અથવા કોઈ વ્યક્તિને ઓનલાઈન એટલે કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અથવા વોટ્સએપ વિડીયો કોલ મોબાઈલના માધ્યમથી શીખવાડીએ તો એમની આંખો એમના જે નેત્ર ચક્ષુ જે છે એની ઉપર પણ એક ખરાબ અસર પડે છે તો આ પણ એક નવો પ્રશ્ન ઉદ્ભવે છે બરાબર તો આવી બધી વસ્તુ આપેલી છે એટલું બધું આઈએમપી છે નહીં બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો ભારત અને ચાઇના વચ્ચે જે મિસટ્રસ્ટ થઈ રહ્યો છે બરાબર અને સ્ટેન્ડઅપ ચાલી રહ્યું છે તો આ પણ એક મહત્ત્વનો ઇસ્યુ છે બરાબર જો
એક બીજી મહત્વની વાત કરીએ તો મીડિયા જે છે એ આ એટલા આ ઇસ્યુને એટલું બધું કવર કરતું નથી, કારણ કે આની અંદર એક રીતે જોઈએ તો સરકારની જે નબળાઈ જે છે એ સામે આવે છે. કારણ કે ચાઇના જે છે એ ખૂબ જ એગ્રેસિવ થઈ રહ્યું છે. કદાચ આની જ સામે પાકિસ્તાન સામેનો ઇસ્યુ હોત તો મીડિયાની અંદર બળી ચડીને બતાવવામાં આવેલું હોત, અથવા તો ભારતના પણ ઘણા બધા મંત્રીઓને એ બધા ઉછલકૂદ કરતા હોત કે હાલો હાલો અમે એર સ્ટ્રાઇક કરી નાખીને, ઓલું કરી નાખીને, પેલું કરી નાખીને, હું તો જવાબ આપીશું. પરંતુ ચાઇના જે છે તો એને એટલો બધો વ્યવસ્થિત જવાબ આપવા માટે અથવા મીડિયા પણ આ વસ્તુને કવર કરતી નથી. હકીકતમાં અહીંયા શું ચાલે છે એવી તો કોઈ વસ્તુ બતાવતા જ નથી. યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, કેટલી ગંભીર પરિસ્થિતિ છે તો એવું કંઈ બતાવતા નથી. તો લોકોને એની માટે અવેર કરવા જોઈએ. એલએસી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ક્યાં છે? લદ્દાખ પાસે છે, બરાબર, લદ્દાખ પાસે છે. આ પણ તમને ખબર હોય, જમ્મુ કાશ્મીરમાં નથી. કેમ? કારણ કે જમ્મુ કાશ્મીરને હવે બે યુનિયન ટેરિટરી બનાવી દીધેલું છે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. તો લદ્દાખ જવાબ કિક કરવાનો છે, આ તમને ખબર હોવી જોઈએ. ટ્રુપ્સ, ટ્રુપ્સ તો મતલબ શું થાય? સૈનિકોનો સમૂહ. આપણે જોયું હતું ઘણી બધી વાર કે અમુક સમૂહ હોય એ બધા માટે અલગ અલગ ઇંગ્લિશમાં વર્ડ આપેલા છે, જેમ કે પ્રાઇડ, પ્રાઇડ એટલે કે સિંહનું ટોળું, બરાબર. ક્રાઉડ એટલે ટોળું થાય, ટ્રુપ્સ એટલે સૈનિકોનું ટોળું, સ્કૂલ એટલે કે માછલીઓનું ટોળું. તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે. હર્ડ એટલે પણ ટોળું થાય, હર્ડ HERD, ગાય ને એ બધાનું જે થણ હોય, ગુજરાતીમાં એકદમ દેશી ભાષામાં એને આપણે શું કહીએ, થણ કહીએ, તો એને ઇંગ્લિશમાં હર્ડ કહેવાય છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોય, ટ્રુપ્સ એટલે યાદ રાખવાનું છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ કે નકુલા પાસની અંદર પણ આ જ પ્રકારની વસ્તુ ચાલી હતી. નકુલા પાસ, નકુલા પાસ ક્યાં છે? સિક્કિમની અંદર આવેલો છે, સિક્કિમની અંદર. નકુલા ડાયરેક્ટ પૂછે છે, નકુલા કઈ જગ્યાએ છે? સિક્કિમમાં, ભારત ચાઇનાની વચ્ચે આવેલો છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. અને લદ્દાખની અંદર અલગ અલગ ફિંગર્સ આવેલી છે, 6 ફિંગર્સ આવેલી છે, એ પણ આપણે પહેલાં ડિસ્કસ કરી ચૂકીએ છીએ. અહીંયા એક વર્ડ આપેલો છે, કર્નલ, બરાબર. તો કર્નલનો સ્પેલિંગ વારંવાર પૂછાય છે, આપણે આની પહેલાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પરંતુ ફરીથી આવેલું છે તો જોઈ લઈએ. કર્નલનો સ્પેલિંગ પૂછાતો હોય છે તો યાદ રાખી લેવું, COLONEL. કોલોનલ હકીકતમાં વંચાય તો એવું કે કોલોનેલ, પરંતુ આને પ્રનાઉન્સ કરાય છે કર્નલ, બરાબર. લખેલું છે કોલોનેલ પણ વંચાય કર્નલ, બરાબર. ખબર હોય છે COLONEL. ડાયરેક્ટ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. પરંતુ જતાં પહેલાં આજે 5 પ્રશ્ન જે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ટ્રુપ્સનો મતલબ શું થાય? ટ્રુપ્સ એટલે શું? ટ્રુપ્સને ગુજરાતીમાં શું કહે? બીજો પ્રશ્ન છે NIRF. NIRF જે છે એ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે અને પ્રથમ રેન્ક કોને મળેલો છે, બરાબર. જો અહીંયા મેં ડાયરેક્ટ રીતે NIRF આપેલું છે તો પહેલાં તો એનું ફૂલ ફોર્મ ખબર હોય છે, જે આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઇન્ડિયન ગોર નામનું જે એનિમલ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? CEA, ચીફ ઇકોનોમિક એડવાઇઝર, ભારતના મુખ્ય આર્થિક સલાહકાર અત્યારે કોણ છે? અને નકુલા નામની જગ્યા જે છે એ કઈ જગ્યાએ આવેલી છે, બરાબર. આ 5 પ્રશ્નના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.